ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, આપણે લાસ્ટ લેક્ચરમાં ગણિતમાં ચેપ્ટર 3 કેટલા ચોરસમાં આપણે ક્ષેત્રફળ અને પરિમિતિ વિશે સમજ્યા હતા. બરાબર, આપણે પેલું ચોરસ બોક્સ બનાવવાનું હતું, ખબર છે, બે ટપકા જોડવાના હતા એ આપણે સમજ્યા હતા. તો હવે આપણે આગળ જોઈશું. તો અહીંયા તમને એક ચોપડીમાં એક ચોરસ બોક્સ આપ્યું છે અને એમાં નાના નાના ચોરસ આપ્યા છે અને એમાં પાછું ચિત્ર છે. તો અહીંયા છે કે ટિકિટનું માપ. તો અહીંયા જો એ બી સી ડી ઈ અને એફ, બરાબર, આટલા તમને અહીંયા ચિત્ર દોરેલા. હવે આ ચોરસ બોક્સમાં કેમ છે એ તમને સમજાવું. તમને મેં ક્ષેત્રફળ સમજાવી દઉં કે કોઈ બી વસ્તુ હોય કે કોઈ બી પદાર્થ હોય, વોટ એવર, કોઈ બી હોય, એના માટે જેટલી જગ્યા જોઈએ ને એ એનું ક્ષેત્રફળ કહેવાય. એ કેટલી જગ્યા રોકે છે અને કેટલી જગ્યા જોઈએ છે એ એનું ક્ષેત્રફળ. તો આ એક ટિકિટ છે. જો હવે આના જે ચોરસ બોક્સ દેખાય છે ને કે કેટલામાં સમાય, તો અહીંયા ગણીએ આપણે. જો તો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18, એટલે અને 18 બોક્સ જોઈએ છે આ ટિકિટને, એટલે આ એનું ક્ષેત્રફળ કહેવાય. એટલે એનું ક્ષેત્રફળ કેટલું? 18. હવે બીજું તમને કહું, ક્ષેત્રફળ આવે ને તો ક્ષેત્રફળ હંમેશા ચોરસ મીટર કે ચોરસ સેમીમાં જ મપાય. એટલે તમે સેમીને મીટર તો એ તમે માપ ખબર છે, બરાબર, એકમના માપ. તો કોઈ બી પરિમિતિ હોય ને તો એની પાછળ, ફોર એક્ઝામ્પલ તમારો દાખલો હોય તો એમાં તમને સેમી કે મીટરમાં રકમ આવે. તો એ જ્યારે તમે આન્સર લખો ને તો આન્સરમાં પરિમિતિ હોય ને તો મીટરનું મીટર આવે ને સેમીનું સેમી આવે. પણ જ્યારે ક્ષેત્રફળ શોધવાનું હોય ને તો ક્ષેત્રફળમાં હંમેશા આગળ ચોરસ શબ્દ લગાવવાનો જ. કેમ? કારણ કે ક્ષેત્રફળ હંમેશા ચોરસમાં જ મપાય. એટલે સેમી લખો કે મીટર લખો, પણ આગળ તમારે ચોરસ લખવાનું. તો હવે અહીંયા આ છે 18. તો આ જે ટિકિટ છે તો આ ટિકિટનું માપ કેટલું, એનું ક્ષેત્રફળ તમને કહે તો એનું ક્ષેત્રફળ કેટલું? તો 18. બરાબર, 18 ચોરસ સેમી કે 18 સેમી. હવે અહીંયા જો ફર, હવે બી છે તો બીમાં કેટલા બોક્સ છે? તો 1 2 3 4 5 6 7 8, આમાં 8 છે. પછી સીમાં 1 2 3 4 5 6 છે. પછી ડીમાં 1 2 3 4 5 6 7 8 9 10 11 12, ડીમાં 12 છે. પછી ઈમાં 4 છે અને એફ, તો એમાં બી 3 6 અને 9 અને 12 12, બરાબર. એટલે ડી અને ઈમાં એફમાં સરખું છે. હવે શું છે આગળ જોઈએ. જો અહીંયા છે કે ટિકિટ ડી 12 ચોરસને ઢાંકે છે, દરેક ચોરસ 1 સેન્ટીમીટર લંબાઈનો છે, તેથી ટપાલ ટિકિટ ડીનું ક્ષેત્રફળ 12 ચોરસ સેમી છે. બરાબર, એટલે 1 સેન્ટીમીટરનું બોક્સ છે. આ જે બોક્સ છે એ કેટલા છે? 1 સેન્ટીમીટરનું બોક્સ છે. તો ટિકિટ ડી, તો આ ટિકિટ ડી છે, અહીંયા લખે જો ટિકિટ ડી, તો એ કેટલા ચોરસને ઢાંકે છે? 12 ચોરસને ઢાંકે છે. તો એનું ક્ષેત્રફળ કેટલું થાય? 12 ચોરસ સેમી. એટલે આ જે માપ છે ને એક ખાનું એ 1 સેન્ટીમીટરનું છે, એટલે એવા કેટલા છે? તો કે 12. તો 12 ચોરસ સેમી, આ એનું ક્ષેત્રફળ. હવે આગળ જોઈએ. તો હવે પહેલું છે કે ટિકિટ એ દ્વારા, એ દ્વારા એટલે આ એ, તો કે એ દ્વારા 1 સેમી બાજુવાળા કેટલા ચોરસ ઢંકાય છે? તો 18. આપણે પહેલાં ગણ્યું કે આ એ છે તો એમાં કેટલા ચોરસ ઢંકાય છે? 18. અને ટિકિટ બી દ્વારા કેટલા? તો બી દ્વારા એટલે અહીંયા, તો બીમાં આપણે ગણ્યા હતા 8, તો 8 છે. પછી આગળ છે કે કઈ ટિકિટનું ક્ષેત્રફળ સૌથી વધારે છે? તો કઈ ટિકિટનું ક્ષેત્રફળ સૌથી વધારે છે? તો આપણે આ બધા ગણ્યા પહેલાં જ, તો બરાબર, આ અનુ એનું ટિકિટ વધારે છે, કારણ કે એ કેટલા ચોરસને રોકે છે? 18. એટલે કે એનું ક્ષેત્રફળ કેવું છે? વધારે છે. પછી આ ટિકિટ 1 સેમી બાજુવાળા કેટલા ચોરસને ઢાંકે છે? તો 18. આ 1 સેન્ટીમીટર છે તો એ કેટલા ચોરસને ઢાંકે છે? આ જે આખા આમાં જેટલા ચોરસ બતાવ્યા છે તો એ કેટલા? 18 ચોરસને ઢાંકે છે. પછી છે સીમા, કે કઈ બે ટિકિટનું ક્ષેત્રફળ સરખું છે? બરાબર, આપણે અહીંયા ગણ્યા હતા બધામાં, તો કયા કયા સરખા હતા? દેખતા ડી અને એફ, આમાં બંનેમાં સરખા હતા, 12 12 હતા, બરાબર. તો કે આ ડી અને એફનું ક્ષેત્રફળ કેવું છે? સરખું છે. પછી દરેક ટિકિટનું ક્ષેત્રફળ કેટલું છે? તો 12 ચોરસ સેમી, આ બંનેનું સરખું છે એટલે 12 ચોરસ સેમી આવે. પછી ડીમાં છે કે સૌથી નાની ટિકિટનું ક્ષેત્રફળ કેટલું છે? તો કે 4 ચોરસ સેમી. નાની આ ઈ છે, બરાબર, બધા કરતાં સૌથી નાની છે, આ 4 જ ખાના રોકે છે, એટલે અનુ ક્ષેત્રફળ કેટલું થાય? 4 ચોરસ સેમી. હવે સૌથી નાની ટિકિટ અને સૌથી મોટી ટિકિટના ક્ષેત્રફળનો તફાવત ખાલી જગ્યા ચોરસ સેમી છે. સૌથી નાની ટિકિટ એટલે 4 અને આ સૌથી મોટી એટલે 18, એટલે 18માંથી તમારે 4 બાદ કરવાનો તો તમારો જવાબ આવે ચોરસ. એટલે કે સૌથી નાની ટિકિટ અને સૌથી મોટી ટિકિટના ક્ષેત્રફળનો તફાવત કેટલો થાય? 14 સેમી થાય. હવે જૂની ટપાલ ટિકિટનો સંગ્રહ કરો, તેને ચોરસ ખાના પર ગોઠવો અને તેમના ક્ષેત્રફળ અને પરિમિતિ મેળવો. બરાબર, અહીંયા સુધી રાખીએ, આગળના લેક્ચરમાં આગળનું કરીશું. હવે તમારે નોટબુકમાં છે ને આ બધું લખવાનું છે, આ ખાલી જગ્યા છે ને અહીંયા તમારે લખવાનું છે. આ ચિત્ર નથી દોરવાના, નોટબુકમાં તમારે ચોપડીમાં બી આ લખવાનું અને નોટબુકમાં બી તમારે આ લખવાનું. થેન્ક યુ.